साइंस लैब विज्ञाननो तास चालतो होय छे। बधा बाळको ध्यानथी भणता होय छे। बाळको, हाइड्रोजनना बे परमाणु અને ઓક્સિજનનો એક પરમાણુ મળીને પાણીનો એક અણુ બનાવે છે। આ પાણીનું રાસાયણિક ફોર્મ્યુલા છે। પણ સર, આ ખબર કેવી રીતે પડે કે ક્યાં પાણીના અણુને ક્યાં તપાસે છે? આ બધા કામ સાયન્સ લેબમાં થાય છે બાળકો। શું હાઇડ્રોજન આંખોથી જોઈ શકાય છે? ના, તે આપણા જોવાની ક્ષમતાથી ઘણા જ સૂક્ષ્મ હોય છે। તેમને વિશિષ્ટ યંત્રોથી જોઈ શકાય। આ એક કામ કરીએ, આ શુક્રવારે હું તમારી બધાની સાયન્સ લેબમાં વિઝિટ કરાવીશ। તમારા બધા પ્રશ્નોના જવાબ ત્યાં મળશે। ઓકે સર। અને શુક્રવાર આવે છે બાળકો, આપણે સાયન્સ લેબમાં જઈશું। પણ એક વાતનો ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુને અડવાનું નથી, ફક્ત જોવાનું અને ઓબ્ઝર્વ કરવાનું। સાથે ત્યાં બધા ઉપકરણો વિશે માહિતી આપવામાં આવશે। બધા એક લાઈનમાં રહીશું, ડેકોરમ બનાવીને રાખીશું। ઓકે સર। થોડી વારમાં બધા બાળકો લાઈન બનાવીને સાયન્સ લેબમાં પહોંચી જાય છે। ત્યાં જઈને બધા બાળકો તો ચોંકી જ ગયા। આટલા બધા ટેબલ ઉપર ઊંચા ઊંચા ઉપકરણ, ટીચર બધાને માઇક્રોસ્કોપ બતાવીને કહે છે કે આ છે માઇક્રોસ્કોપ, તેને હિન્દીમાં સૂક્ષ્મદર્શી કહે છે। આપણી આંખોથી કોઈ પણ વસ્તુને જોવાની એક ક્ષમતા હોય છે। આંખોથી ના દેખાવા વાળી વસ્તુઓને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે। તેની શોધ એન્ટની વેન લિવન હોકે કરી હતી। ઝૂઓલોજી અને બોટનીમાં કોશિકાઓને જોવા માટે આનો ઉપયોગ થાય છે। તેની ક્ષમતા લેન્સ દ્વારા વધારી શકાય છે। વાવ, આ તો અદ્ભુત વસ્તુ છે સર। શું હું તેમાં કોષ જોઈ શકું છું? હા, કેમ નહીં, તમે બધા એક એક કરીને તેની અંદર વસ્તુઓને જુઓ। પાણીના એક ટીપામાં કયા કયા કીટાણુઓ હોય છે તે પણ તમે જોઈ શકશો। અને બધા બાળકો માઇક્રોસ્કોપમાં વસ્તુઓ જુએ છે। ટીચર કહે છે કે જો માઇક્રોસ્કોપ જોવાનું પતી ગયું હોય તો આગળ વધીએ, કેમિકલ એટલે કે રસાયણ કેવી રીતે બને છે તે જોઈએ, આગળ જઈએ। યસ સર। આવો, હું પહેલા કેટલાક ખાસ ઉપકરણ બતાવું। આ જે રાઉન્ડ ટ્યુબ છે તેને ટેસ્ટ ટ્યુબ કહે છે, અને તેના સ્ટેન્ડને ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ કહે છે। તેને હોલ્ડરમાં પકડાય છે જેથી ગરમ કરતી વખતે હાથ ન બળે। બધા જુઓ। બધા બાળકો ટેસ્ટ ટ્યુબને હાથમાં પકડીને જુએ છે। હવે આને જુઓ, આ મેજરમેન્ટ છે, તે અલગ અલગ ક્ષમતાઓનું હોય છે, 10 ml થી લઈને 500 ml સુધી। એમની શું જરૂર છે સર? અરે, જેથી યોગ્ય માત્રામાં આપણે કેમિકલ લઈ શકીએ। અહીંયા જેટલા પણ ફોર્મ્યુલા બને છે તેમની એકદમ ml સુધીની જાણકારી પણ રખાય છે, અને તે આગળ જઈને કેમિકલ સૂત્ર બને છે। યાદ છે મેં તમને પાણીનું સૂત્ર કહ્યું હતું? યસ સર, H2O। વેરી ગુડ, બધાને યાદ છે। હવે આ જુઓ, તારની જાળી, ઘણી વખત જ્યારે જારને ગરમ કરવામાં આવે છે ને, ત્યારે તેની ગરમીથી કાચ તૂટવાની સંભાવના હોય છે। કાચ ઉપર સીધી ગરમી ના મળે તેના માટે તેને લગાવવામાં આવે છે। શું તેનાથી હીટ કંટ્રોલમાં રહે છે સર? હા બાળકો, યાદ કરો, જ્યારે મમ્મી અને દાદી તમારું ખાવાનું બનાવે છે તો વાસણને સીધી ગરમી મળે છે, પણ કાચનું વાસણ જો સારી કંપની કે ક્વોલિટીનું ના હોય તો તે તૂટી જાય છે। જો કે કેમિસ્ટ્રી લેબના સાધનો કાચના હોય છે અને ખૂબ સારી ક્વોલિટીના હોય છે। ઓકે સર। હવે આ જુઓ, આ છે ટ્રાયપોડ સ્ટેન્ડ, તેને 3 પાયા હોય છે, તેથી તેને ટ્રાયપોડ કહે છે। તેની ઉપર જાળી મૂકવામાં આવે છે, નીચે લેમ્પ સળગાવાય છે। ઉભારો, હમણાં સેટ કરીને બતાવું। ટીચર બાળકોને ટ્રાયપોડ સેટ કરવાનું બતાવે છે। બાળકો પણ ટ્રાયપોડ સેટ કરવાનું શીખે છે। ત્યાં જ બંટી કહે છે, પેલું રંગબેરંગી નળીઓ શું છે સર? તે નળીઓ રંગબેરંગી નથી હોતી બેટા, તેની અંદરનો કલર છે તે। વાસ્તવમાં તે જુદા જુદા કાચના વાસણો કે ઉપકરણ કહી શકાય, જેમ કે બ્યુરેટ, પીપેટ, હા બધા નામ તમને યાદ કરવાની જરૂર નથી અત્યારે, તમે તો બસ જાણો કે સાયન્સ લેબમાં કેવી રીતે કામ થાય છે। ઓકે સર। અહીંયા 9મા ધોરણથી બધાને પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે, તમે પણ કરશો જ્યારે મોટા થશો। સર, અમારે સાયન્ટિસ્ટ બનવા માટે શું આવી લેબમાં જ કામ કરવું પડે? હા બાળકો, અહીંયા જ લાંબી પ્રક્રિયા હોય છે સાયન્ટિસ્ટ બનવામાં। અત્યારે તમે ઘણા નાના છો, અને ત્યાં જ લેબ આસિસ્ટન્ટ આવી જાય છે। નમસ્તે સર। નમસ્તે બાળકો, આ આપણી લેબના આસિસ્ટન્ટ છે, તે આ બધા ઉપકરણોનું ધ્યાન રાખે છે, અને સાથે જ બાળકો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેઓ નજર રાખે છે કે કોઈ ખોટું કેમિકલ વાપરી ના નાખે,
કેટલીક માહિતી તે પણ આપશે આપણને. નમસ્તે સર. નમસ્તે બાળકો, આવો હું તમને જ્વલન નલિકા બતાવું છું. એકદમ નાની હોય છે તે, અને આવો હું તમને પ્લેટફોર્મ બેલેન્સ બતાવું. આ સાધન તો શાકભાજી વાળા પાસે પણ હોય છે. એકદમ સાચું કીધું તમે, એ જ તો છે. ત્યાં મોટા મોટા મેજરમેન્ટ થાય છે. લેબમાં નાના મેજરમેન્ટ માટે પણ ડિજિટલ ઉપકરણ આવી ગયા છે. શું પેલી બધી બોટલમાં રંગ ભર્યા છે સર? આ સાંભળીને આસિસ્ટન્ટ હસવા લાગે છે. ના બાળકો, તે અલગ અલગ રસાયણ એટલે કે કેમિકલ બોટલમાં ભરેલા હોય છે. બધાને કાચની બોટલમાં જ કેમ રાખવામાં આવે છે સર? કારણ કે અમુક રસાયણ જ્વલનશીલ હોય છે એટલે કે તે સળગી જાય છે. પ્લાસ્ટિક અને બીજી બોટલ સળગી જાય છે, જેથી મોટા ભાગે કાચમાં રાખવામાં આવે છે. વાવ, પણ તેને સ્ટીલ કે લોખંડના પાત્રમાં પણ રાખી શકીએ છીએ. હા, કેટલાક તો લોખંડ સાથે પણ પ્રક્રિયા કરે છે, તેથી તેમાં નથી રાખી શકતા. ટીચર દૂરથી બધા બાળકોને જોતા હોય છે. તેમની જિજ્ઞાસા જોઈને તે ખૂબ જ ખુશ થાય છે. મને ખૂબ જ સારું લાગે છે તમે ધ્યાનથી તેને જોયું અને સમજ્યા. મને લાગે છે તમારા માટે આટલી જાણકારી પૂરતી છે. હવે આસિસ્ટન્ટ સરને થેન્ક યુ બોલો, જેથી આપણે આપણા ક્લાસમાં જઈ શકીએ. થેન્ક યુ સર. થેન્ક યુ બાળકો. અને આ રીતે બધા બાળકો લાઈન બનાવીને પાછા પોતાના ક્લાસમાં આવી જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુનટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.